અમરેલીના પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મરના સરકાર પર પ્રહાર. અમરેલી જિલ્લામાં કૃષિ મહોત્સવને લઈને સરકાર પર પ્રહારો કર્યા હતા. ખેડૂતોને કપાસના ભાવો પૂરતા ન મળતા ખેડૂતો પરેશાન છે. યુપીએની સરકાર દરમિયાન કપાસના ભાવ 1600 રૂપિયા મળતા હતા. કૃષિ મેળાના નામે ફતવા બહાર પાડનારી સરકાર ખેડૂતોની પરિસ્થિતિ બેહાલ બની છે. ગરીબ માણસોની પરિસ્થિતિ પણ માયરા માયરા બની છે. હાલ ખેડૂતોને કપાસના ભાવ 1400ની અંદર મળી ગયા છે. યુપીએની સરકાર હતી, હું સાંસદ હતો ત્યારે 2007માં યુપીએ સરકાર મનમોહનસિંહજીમાં 1600 રૂપિયા કપાસના ભાવ મળતા હતા. ડીએપીનો ભાવ 700 રૂપિયા હતા. 190 રૂપિયાની થેલી યુરિયા મળતી હતી. જંતુનાશક દવા બિયારણના ભાવ બહુ ઓછા હતા. લોખંડ સિમેન્ટના ભાવ આજે 3 ગણા થયા છે. અને ખેડૂતોને કપાસના ભાવ 1600ને બદલે માત્ર 1400 મળી ગયા છે. ડબલ આવકની વાતો કરનારી ભારતીય જનતા પાર્ટીની સરકાર, 156ની છાતીની વાતો કરનારી ભારતીય જનતા પાર્ટીની સરકાર. 156 ધારાસભ્યો ચૂંટ્યા છે. કૃષિ મંત્રીનો કોંગ્રેસમાં હતા ત્યાં સુધી આત્મા ખેડૂતો કરતી હતો. 2000નો આત્મા પણ મરી પડ્યો છે. સેના કૃષિ મેળા કરી રહ્યા છો? શું તમે આ ખેડૂતોને કરવા માગો છો? ખેડૂતને પાયાનું ખાતર મળતું નથી.